બાળકો આપણે બીજો પાઠ પૂરો કર્યા પછી હવે આપણે પહોંચ્યા છીએ ત્રીજો આપો અને લો આપણે કોઈને કંઈક આપીએ અને એની પાસેથી કંઈક લેવી એવું જ કંઈક સરવાળા અને બાદબાકીમાં હોય બરાબર કે સરવાળો એટલે એમાં આપણે કંઈ પણ રકમ ઉમેરવાની હોય અને બાદબાકી એટલે કે એમાંથી આપણે કંઈ પણ રકમ બાદ કરવાની હોય પ્રશ્ન પહેલો છે કે મૌખિક સરવાળા કે બાદબાકી કરી જવાબ આપો મૌખિક એટલે બોલીને મનથી જવાબ વિચારી ગણતરી કરી અને એનો જવાબ લખવાનો છે તમને અહીં પહેલો પ્રશ્ન આપ્યો છે બે માં દસ ઉમેરતા ખાલી જગ્યા મળે દસ માં તમે બે ઉમેરો જોઈ અગિયાર અને બાર તો આપણો જવાબ આવશે એકડે બગડે બાર બીજું વીસ માં કેટલા ઉમેરતા ચાલીસ મળે તમે ચાલીસ માંથી વીસ ને બાદ કરી નાખવાના એટલે તમને જે જવાબ મળે એ વીસ મળશે વીસ વત્તા વીસ કરો એટલે તમારો જવાબ તમને ચાલીસ મળી જશે ચુમ્માલીસ થી દસ ઓછા એટલે ચુમ્માલીસ માંથી દસ બાદ કરી દેવાના એટલે તમને મળશે તગડે ચોગડે ચોત્રીસ ત્રેસઠ માંથી સાઠ કાઢવાના એટલે તમને જવાબ આવે ત્રણ બાવન વત્તા બાર બે ને બે ચાર પાંચ ને એક છ છગડે ચોગડે ચોસઠ પચીસ વત્તા પચીસ પાંચ ને પાંચ દસ નું શૂન વધી એક બે ને એક ત્રણ ને બે પાંચ જવાબ આવશે પાંચ પચાસ એકવીસ માંથી વીસ કાઢો તો શું જવાબ આવે એક અઠાણું માંથી ચોત્રીસ કાઢવાના આઠ માંથી ચાર જાય ચાર નવ માં ત્રણ જાય છ છગડે ચોગડે ચોસઠ પાંત્રીસ માંથી પાંત્રીસ જાય તો ઝીરો ત્યાસી ઓછા ત્રાણું ત્રણ માંથી ત્રણ જાય ઝીરો આઠ માં ત્રણ જાય પાંચ પાછળ મીંડે પચાસ ત્રીસ માં બીજા પાંત્રીસ ઉમેરતા કેટલા મળે ત્રીસ વત્તા પાંત્રીસ કરો એટલે છગડે પાછળ પાસઠ જવાબ આવે એકત્રીસ થી નવ વધારે એટલે એકત્રીસ વત્તા નવ એટલે ચોગડે મીંડે ચાલીસ છાસઠ થી અગિયાર ઓછા એટલે છાસઠ માંથી અગિયાર બાદ કરવાના જો વધારે હોય તો પ્લસ કરવાના સરવાળો કરવાનો અને ઓછા હોય તો બાદ બાકી છાસઠ માંથી અગિયાર કાઢો એટલે બે પાંચડા પંચાવન દસ માં ચાલીસ વધારતા દસ વત્તા ચાલીસ કરવાના એટલે તમારો જવાબ પચાસ આવે પાછળે ચોગડે ચોપન માં નવ ઉમેરતા પાછળે ચોગડે ચોપન માં નવ ઉમેરો એટલે તમારો જવાબ આવે છગડે તગડે ત્રેસઠ ને ત્રેસઠ માંથી ત્રણ બાદ કરવાના એટલે તમારો જવાબ આવશે છગડે મીંડે સાઠ વીસ માં પચીસ ઉમેરતા પેલા વીસ અને પચીસ નો સરવાળો કરવાનો એટલે તમારો જવાબ આવશે ચોગડે પાછળે પિસ્તાલીસ એમાંથી પાંચ બાદ કરવાના પિસ્તાલીસ માંથી પાંચ કાઢો તો ચોગડે મીંડે ચાલીસ વીસ ચોકલેટ માંથી દસ ચોકલેટ આપી દઈએ તો કેટલી વધે વીસ માંથી દસ બાદ કરવાની એટલે તમારો જવાબ દસ આવી જશે પંચાણું થી પંદર ઓછા એટલે કે પંચાણું માંથી પંદર બાદ કરી દેવાના એટલે તમારો જવાબ આઠને મીંડે એસી સો કરતા પચાસ ઓછા એટલે સો માંથી પચાસ બાદ કરો એટલે જવાબ આવે પચાસ દસ માં ત્રણ વખત દસ ઉમેરતા દસ માં ત્રણ વાર દસ ઉમેરતા એક વાર બે વાર ત્રણ વાર ને એક વાર હોય એટલે કે એક બે ત્રણ ને ચાર ચોગડે મીંડે ચાલીસ પછી અહીંયા આપેલ સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય ગોઠવીને સરવાળા બાદબાકી કરો આપણે અલગ રીતે કરવાનું સાડત્રીસ છે તો છત્રીસ વત્તા એક સાડત્રીસ વત્તા નવ છત્રીસ ના છત્રીસ એમ નવ એક અને નવ નો સરવાળો કરવાનો એટલે દસ થાય છત્રીસ વત્તા દસ એટલે છેતાલીસ એવી જ રીતના અહીંયા પિસ્તાલીસ છે તો એનો છૂટો પાડવાનો ચાલીસ વત્તા પાંચ વત્તા ચાલીસ ચાલીસ ના ચાલીસ એમ નવ ચાલીસ વત્તા પાંચ આ ચાલીસ આગળ લઈ લેવાના પાંચ પછી લઈ લેવાના ચાલીસ વત્તા ચાલીસ એસી પાંચ ના પાંચ એસી વત્તા પાંચ એટલે પંચ્યાસી ત્યાર પછી ચાલીસ ના ચાલીસ એમ નમ છવ્વીસ ના છૂટા કરવાના વીસ વત્તા
छ, चालीस वत्ता वीस साठ वत्ता छ छसठ। एवी ज रीतना अहीं तमारे करवाना छे चौथो पांचमो छठो सात आठ ने नौ। हवे तमारे अहीं जो सातमा दाखलाथी बादबाकी आवे छे बराबर, तो एमां जोईए के साठ वत्ता पांच पछी बादबाकी नी निशानी छे एटले माइनस त्रीस। साठ ना साठ एम नम त्रीस आगळ आवी गया माइनस प्लस पांच पांच पाछळ वही गया। साठ माथी त्रीस जाय त्रीस पांच ना पांच एम नम त्रीस वत्ता पांच पात्रीस। तोतेर ओछा वीस साठ वत्ता त्रण ओछा वीस सॉरी सित्तेर वत्ता त्रण ओछा वीस सित्तेर ना सित्तेर एम नम ओछा वीस आगळ आवी गया प्लस त्रण पाछळ। सित्तेर माथी वीस जाय पचास वत्ता त्रण पचास वत्ता त्रण त्रेपन। तेत्रीस ओछा दस त्रीस वत्ता त्रण ओछा दस त्रीस आगळ आवी गया अहींना एम नम दस आगळ आवी गया त्रण पाछळ। तीस माथी दस जाय वीस त्रण ने त्रण एम नम वीस वत्ता त्रण बराबर त्रेवीस। हवे अहीं नीचे खाली जगह आपी छे એમાં તમારે બાદબાકી કઈ રીતે કરવાની, તો કે છાસઠ માંથી પંચાવન બાદ કરવાના એટલે તમને જે જવાબ જોતો હોય એ મળી જાય બરાબર। જ્યારે પણ આવી બાદબાકી હોય એવી જ રીતના તમે જોઈ શકો છો અહીંયા ચોથામાં કે ઇઠોતેર માંથી પચાસ બાદ કરશો એટલે તમને જવાબ મળી જશે બરાબર। હવે જોઈએ બીજું અહીંયા બાજુમાં કે પંચાવન વત્તા ખાલી જગ્યા બરાબર છાસઠ છાસઠમાંથી પંચાવન કાઢો એટલે તમારો આ જવાબ મળી જાય। અહીંયા તો સિમ્પલ છે ઇઝી, બેમાં સરવાળો કરી નાખો એટલે જવાબ મળી જાય। પછી અહીંયા ચોપનમાંથી પિસ્તાલીસ ચોપન અને પિસ્તાલીસનો સરવાળો કરવાનો એટલે તમને અહીંયા જવાબ મળી જાય। એવી જ રીતના ત્રીજામાં ચાલીસ અને છત્રીસનો સરવાળો કરો તો છોતેર જવાબ મળી જાય। પછી છત્રીસ અને ચાલીસનો સરવાળો કરવાનો એટલે છોતેર જવાબ આવી જશે। પછી પચાસ અને ઇઠોતેર ઇઠોતેરમાંથી પચાસ બાદ કરવાના એટલે અઠ્યાવીસ જવાબ આવે। ઇઠોતેરમાંથી પચાસ કાઢો એટલે અઠ્યાવીસ જવાબ આવી જશે। પિસ્તાલીસમાંથી એકત્રીસ કાઢવાના એટલે ચૌદ જવાબ આવી જાય। એવી જ રીતના અહીંયા પણ પિસ્તાલીસમાંથી એકત્રીસ કાઢો એટલે ચૌદ આવી જાય। અહીંયા સાડત્રીસમાંથી વીસ કાઢવાના એટલે સત્તર આવી જાય। એવી જ રીતના અહીં બાજુમાં સાડત્રીસમાંથી વીસ બાદ કરવાના એટલે સત્તર આવી જશે। એ જ રીતે બધામાં કરવાનું છે સાત અને આઠ। હવે નવમાં જોઈએ દસથી ચાલીસ વધારે દસ વત્તા ચાલીસ પચાસ સાઠમાંથી દસ બાદ કરવાના એટલે પચાસ પાસઠમાંથી ત્રેવીસ લઈ લેતા એટલે પંચ્યાસીમાંથી ત્રેવીસ લઈ લેતા પંચ્યાસીમાંથી ત્રેવીસ બાદ કરો એટલે બાસઠ આવે બત્રીસ વત્તા ત્રીસ કરો એટલે બાસઠ જવાબ આવે। તો આ રીતે તમારે સમજીને તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરું કરવાનું છે।